ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તરમાં શ્રીકાર વર્ષા. સુરતના માંડવીમાં 24 કલાકમાં 8.5 ઇંચ તો બારડોલીમાં 5, સુરતમાં 4.5 ઇંચ ખાબક્યો વરસાદ. ભારે વરસાદને પગલે રાજ્યના અનેક નાના મોટા ડેમ છલકાયા. કાંકરાપાર, ડોસવાડા, કોઠળા, સાંગાણીનો, વાછપરી અને ભાયાવદરનો મોજ ડેમ ઓવરફ્લો. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, અમરેલી, બોટાદ જિલ્લામાં મેઘમહેર. બરવાડામાં છેલ્લા 24 કલાકમાં 2-2 ઇંચથી વધુ વરસાદ. સુરતમાં ભારે વરસાદને પગલે હાલાકી. પર્વત પાટિયા વિસ્તારની કેટલીક સોસાયટીમાં પાણી તો સિવિલ હોસ્પિટલ પાસે પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને હાલાકી. રાજ્યમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની 13 ટીમને તૈનાત કરાઈ. 2 ટીમ ગાંધીનગર, વડોદરા ખાતે રિઝર્વ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહી. એનડીઆરએફની 13 ટીમ તૈનાત. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ વાહનો ફસાયા. ગોંડલ પાસે પાણીમાં બસ ફસાઈ. બનાસકાંઠામાં કાર ફસાતા પાણી હાલાકી પહોંચી. વડાપ્રધાન મોદીએ પ્રામાણિક કરદાતાઓને વધારવા માટે નવા મંચની કરી શરૂઆત. કરચોરી કરનારા માટે ચેતવણી. ટેક્સ બચાવવાનો શોર્ટકટ મોંઘો પડી શકે છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. જન્માષ્ટમી એવા મથુરા પહોંચ્યા હતા ગોપાલ દાસ. ભારતમાં કોરોનાનો વધતો કહેર. એક દિવસમાં 67,000થી વધુ કેસ. કુલ સંક્રમિત આંક 24 લાખની નજીક. 24 કલાકમાં 942ના મોત સાથે 47,000થી વધુ દર્દીના મૃત્યુ. ગુજરાતમાં કોરોનાના નવા 1,152 કેસ. કુલ આંક 74,000 ને પાર. 2,700થી વધુ દર્દીનો કોરોનાએ લીધો જીવ.